विद्यार्थी मित्रों धोरण 10 विषय गणित चैप्टर नंबर 6 त्रिकोण भाग नंबर 12 માં આપણે એક ખૂબ જ મહત્વનું અને અગત્યનું પ્રમેય સમજવાનું છે એ પાયથાગોરસનું પ્રમેય છે પાયથાગોરસના પ્રમેય વિશે તમે આગળ 9મા ધોરણની અંદર પણ પાયથાગોરસનું વિધાન શીખી ગયેલા છો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓની લંબાઈઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે એ ખાલી વિધાન હતું સાબિતી નથી હવે એ કેવી રીતે સાબિત થાય છે એના વિશેની વાત કરવાની છે અહીંયા પાયથાગોરસના પ્રમેયને સમજતા પહેલા એક પ્રમેય 6.7 ની અંદર જે માહિતી આપેલી છે એને સમજવી જરૂરી છે કદાચ તમે ટ્રાય કરજો કે ગૂગલ ઉપર પાયથાગોરસ એટલું લખશો તો એની અંદર લગભગ 300 પ્રકારે સાબિતી આપેલી છે પાયથાગોરસની સાબિતી 300 રીતે આપેલી છે એટલે અહીંયા એમાંની એક રીત આપણે ચોપડીની અંદર આપેલી છે એટલે ગૂગલ ઉપર પણ તમે સર્ચ કરશો તો પણ પાયથાગોરસનો બહુ મોટો ઇતિહાસ એમાં જોવા મળશે પાયથાગોરસનો પ્રમેય કેવી રીતે સાબિત થાય એના વિશેની માહિતી આપેલી છે અને સાથે સાથે બીજું પણ કે પાયથાગોરસ જન્મ્યા નહોતા એ પહેલા આપણા ભારતના ગણિતશાસ્ત્રીએ ભારતના ઉદયનની અંદર આ પાયથાગોરસના પ્રમેયનો ઉલ્લેખ છે એટલે બોધાયન પ્રમેય તરીકે પણ એને ઓળખાય છે એટલે બોધાયન પ્રમેયમાં લંબચોરસના ક્ષેત્રફળ પરથી પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવા પ્રયત્ન કરેલું છે એટલે પાયથાગોરસ ગ્રીક ગણિતશાસ્ત્રી હતા એમણે આ વિધાન આપેલું છે એટલે આપણે બોધાયન પ્રમેય ન યાદ રાખતા પાયથાગોરસનું પ્રમેય યાદ રાખવું વધારે જરૂરી બને છે એ રીતે પૂછાય છે એટલે પાયથાગોરસના પ્રમેયની અંદર એ વિધાન તમે જુઓ તો પાયથાગોરસનું પ્રમેયનું વિધાન પહેલા એક વખત લખી દઉં છું એ પ્રમેય 6.8 પાયથાગોરસનું પ્રમેય પાયથાગોરસનું પ્રમેય ડાયરેક્ટ સીધું તમને આવું પૂછી કાઢે કે તમે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો તો આ વિધાન લખવું પડે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે આ પાયથાગોરસના પ્રમેયનું વિધાન છે એ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે એ કાટકોણ ત્રિકોણ આ રીતનો આપણે લઈએ તો આ કર્ણ છે આને કર્ણ કહીશું આ બાજુ કહીશું ને આ પણ બાજુ છે એટલે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે એ રીતે વિધાન આવી શકે એટલે આ કેવી રીતે સાબિત કરવાનું છે એના માટે તમારે અહીંયા પ્રમેય 6.7 ની મદદ લેવાની છે તો 6.7 ની અંદર શું કહે છે કે એ જોઈએ આપણે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર ભેદ દોરેલા હોય તો આ શરત છે જો તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલા હોય તો એટલે કે આ ભેદ હોય તો એટલે અહીંયા આ આપણો એક કાટકોણ ત્રિકોણ ABC છે એમાં કાટખૂણો આ જગ્યા પર બને છે B બિંદુ આગળ કાટખૂણો બનાવે છે એનામાંથી નીકળતો એક ભેદ કર્ણ પર ભેદ દોરવામાં આવે ભેદ એટલે લંબ હોય કાટખૂણો હોય એને આપણે ભેદ તરીકે ઓળખીએ છીએ ભેદની બંને તરફના ત્રિકોણો આ ભેદની આ બાજુનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એ બીજાને પણ સમરૂપ હોય છે એટલે અહીંયા ટોટલી કાટકોણ ત્રિકોણો 3 થયા
ત્રણ કાટખૂણ ત્રિકોણ છે પહેલો કાટખૂણ ત્રિકોણ ABC બીજો કાટખૂણ ત્રિકોણ AMB ત્રીજો કાટખૂણ ત્રિકોણ CMB અથવા તો BMC એવા ત્રણ કાટખૂણ ત્રિકોણો આપણને મળે છે એટલે મૂળ ત્રિકોણ ABC આ ABC એ પણ કાટખૂણ છે અને બીજો ત્રિકોણ તમે લો તો AB AB અને અહીંયા થી આ ત્રિકોણ થઈ જશે N परस्पर समरूप कहे छे त्रिकोण एबीसी आखो त्रिकोण एबीसी अने त्रिकोण एएमबी तेवी रीते बीजा त्रिकोण नी बात करो तो बीएम आ रीतनो काटखूण प्रमाणे नो त्रिकोण तमने मळशे आ एबी साबित करने गुणोत्तर लगे साबिती मेलवानी काटकोण त्रिकोण કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલા હોય તો વેદની બંને વેદની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે એટલે એ વિધાન શું કહે છે કે ત્રિકોણ AMC ત્રિકોણ AMC AMC ની જગ્યા પર AMB આવશે અહીંયા ત્રિકોણ AMB અને ત્રિકોણ BNC એટલે આ પહેલા નંબરનો ત્રિકોણ અને આ બીજા નંબરના ત્રિકોણની સરખામણી છે તો ત્રિકોણ AMB આ ઉપરનો ત્રિકોણ આ પહેલો એક નંબરનો ત્રિકોણ અને આ બીજા નંબરનો ત્રિકોણ એમાં BM ના છેદમાં CN BM ના છેદમાં CN BM ના છેદમાં CN અને AM ના છેદમાં BM એટલે અહીંયા આ જે ગુણોત્તરમાં BM આ BM છે આ BM છેદમાં બીજા ત્રિકોણનો CN આ બાજુનો ભાગ ત્યાર પછી AN એના છેદમાં પાછો આવે BM એટલે કેવી રીતે લીધેલું છે માપ લેજો BM ના છેદમાં CN અને AN ના છેદમાં CN બંનેનો ગુણોત્તર આપેલો છે BM 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 નો સ્ક્વેર આ બંનેનો ગુણાકાર કરશે એટલે BM સ્ક્વેર થશે AM અને CM નો ગુણાકાર થશે એટલે BM સ્ક્વેર બરાબર AM ઇન્ટુ CM એ રીતનું વિધાન આવશે એટલે પહેલો એક ત્રિકોણ કારણ ભેદ દોરવાથી બંને તરફના ત્રિકોણો પરસ્પર સમરૂપ હોય છે એના પરથી આ ગુણોત્તર આપણે લીધો ફરીથી યાદ રાખજો કે BM બે વખત આવે છે અને AM અને CM એક વખત આવે છે આ ગુણોત્તર મધ્યક આવશે ગુણોત્તર મધ્યક ની અંદર A ના છેદમાં B અને B ના છેદમાં C તો આનો ગુણાકાર કરો એટલે B સ્ક્વેર બરાબર AC આ પ્રકારે ગુણોત્તર મધ્યક ની માહિતી અગાઉ તમે શીખી ગયેલા છો એટલે A A ની જગ્યા ઉપર મેં BM લખ્યા છે A ની જગ્યા પર BM અને BM સ્ક્વેર આ રીતે તમે લેશો તો ચોકડી ગુણાકાર કરશો એટલે BM સ્ક્વેર બરાબર AM ઇન્ટુ CM આનાથી ઉલટું લખવું હોય તો પણ લખી શકાય CM ના છેદમાં BM CM ના છેદમાં BM અને BM ના છેદમાં AM આ રીતે લેવું હોય તો લખી શકાય કે BM સ્ક્વેર બરાબર AM ઇન્ટુ CM એ રીતે પહેલા નંબરનો ત્રિકોણ અને બીજા નંબરનો ત્રિકોણ એની સાથે સરખામણી કરેલી છે હવે બીજો મુદ્દો શું છે કે આ પહેલા નંબરનો ત્રિકોણ એ એક ત્રિકોણ આપણે એની આકૃતિ જરા જુદી પાડો એ એન અને બી આ કાટખૂણા વાળી બી અને એન અને બીજો ત્રિકોણ કયો છે એ બી સી એ બી અને સી આ બે ત્રિકોણો આ કાટખૂણો છે અહીંયા આ કાટખૂણો છે એટલે એ એન બી આ બાજુનો જે ત્રિકોણની વાત કરીએ તે આ ત્રિકોણ અને આખો ત્રિકોણ ABC આ ત્રિકોણ ABC AB ના છેદમાં AC પહેલા ઉપરનો જે બિંદુ આવ્યો
एक वालू बना से पहला त्रिकोण नो अने नीचे नो जो बिंदु आवे ए बीजा त्रिकोण नो गुणोत्तर लीधेलो छे એટલે AB ના છેદમાં AC આખો AB છેદમાં AC આ બાજુનો ગુણોત્તર અને AM ના છેદમાં AM ના છેદમાં AB AM ના છેદમાં AB એ રીતે ગુણોત્તર આવશે એટલે AB સ્ક્વેર બરાબર AM ઇન્ટુ AC એ રીતે વિધાન આવશે એટલે આ બીજા નંબરનું વિધાન છે એ ખૂબ જ અગત્યનું છે પાયથાગોરસના પ્રમેયની અંદર આ વિધાનનો ઉપયોગ કરવાનો થશે પછી નીચલો જે ત્રિકોણ છે એની વાત કરીએ તો ત્રિકોણ અહીંયા આપણે જોઈએ કે B N એ કાટખૂણો અને અહીંયાથી જે ત્રિકોણ રચાય C તો B N C અને ABC એમાં કાટખૂણો આ છે કર્ણ કયો છે એ પ્રમાણે તમારે લેવાનો તો અહીંયા જુઓ અહીંયા કર્ણ કોણ છે BC આ ત્રિકોણમાં કર્ણ BC છે જ્યારે આ ત્રિકોણમાં કર્ણ કોણ છે AC એટલે BC છેદમાં AC અને CM CM આ ભાગ છે બાજુ અને એની બીજી બાજુ કઈ છે BC BC એટલે એ રીતે આપણે BC સ્ક્વેર BC 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 નો સ્ક્વેર બરાબર AM અને CM નો ગુણોત્તર થશે આ પણ વિધાન યાદ રાખજો પરીક્ષાની અંદર તમારે પાયથાગોરસના પ્રમેયમાં આ બે વિધાનો જો તમને લગતા મળે આવડી ગયા તો પ્રમેય શાંતિથી પાયથાગોરસનો પ્રમેય સાબિત કરી શકશો એટલે અહીંયા તમારે પ્રમેય 6.7 ની અંદર ફરીથી વિધાન જોઈએ આ પહેલા મગજમાં ક્લિયર કરવું પડશે આ બંને વિધાનો તમને મળે આવડવા જોઈએ કે AB સ્ક્વેર બરાબર AM ઇન્ટુ AC થાય અને BC સ્ક્વેર બરાબર CM ઇન્ટુ AC થવું જોઈએ અને થાય કાટખૂણ ત્રિકોણમાં કર્ણ કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર ભેદ દોરેલ હોય તો ભેદની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે એટલે આ ત્રિકોણ બે અલગ અલગ હમ હમેના ત્રિકોણ માટે BM ડબલ વખત આવ્યો એટલે AM ના છેદમાં BM ને BM ના છેદમાં CM એટલે એ રીતે ગુણોત્તર BM સ્ક્વેર બરાબર AM ઇન્ટુ CM એ રીતે ગુણોત્તર થશે એટલે આનો ગુણોત્તર માટે આપણે જો કાચી આકૃતિ દોરીએ તો કેવી ગણતરી થશે તમે જોજો આ ત્રિકોણ ABC છે આ M A B C ને અહીંયા M તો આ AM ના છેદમાં BM અને BM ના છેદમાં CM એટલે ડબલ વખત કઈ બાજુ આવી BM સ્ક્વેર 1 2 2 3 1 ના છેદમાં 2 અને 2 ના છેદમાં 3 તો 2 2 2 નો સ્ક્વેર આ એ પ્રમાણે તમે લઈ શકો તેવી રીતે આમાં પણ તમે આકૃતિ દોરી શકો કે AMB ત્રિકોણ A B C અને અહીંયા M લીધો તો A M B માં AB ના છેદમાં આખો AC રેખાખંડ અને AM ના છેદમાં આ AB રેખાખંડ જે ડબલ વખત લીટી આવે છે એ બે વખત આવશે જુઓ AB AB બે વખત આવશે એટલે AB AB એટલે AB સ્ક્વેર બરાબર AM ઇન્ટુ CM એ રીતે નીચલા ત્રિકોણમાં પણ આ રીતે લઈ શકીએ એટલે અહીંયા આ વિધાન બરાબર મગજમાં ક્લિયર કરજો ત્યાર પછી તમે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરી શકો હવે આપણે આ બંને વિધાનોનો ઉપયોગ અહીંયા કરીશું કેવી રીતે થાય છે એ જોઈએ પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો જો તમને આટલું શોર્ટમાં લખી દીધું હોય કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો તો આ વિધાન કમ્પલસરી લખવું એનો એક અલગ માર્ક ગણાય છે ડાયરેક્ટલી જો ઉપક્ષાધ્ય લઈ અને સાબિતી માં સાબિતી આપવા બેસી જવાનો નહીં એટલે પરીક્ષાની અંદર શું પૂછ્યું છે એ પ્રમાણે તમારે જવાબ આપવાનો છે ડાયા બનવાનો પણ ડાયા નિયમમાં એટલે અહીંયા જે માગ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ એટલે કાટખૂણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે એટલે આ વિધાન તમારે યાદ રાખવાનું આ વિધાન તમારા મગજની અંદર પણ કેટલી વખત આવી ગયું છે અને એ વિધાન તમને મળે હોવું જોઈએ તો અહીંયા પ્રમેયની અંદર
पाइथागोरसના પ્રમેયમાં કયો ત્રિકોણ એ પસંદ કરીશું તો એ ત્રિકોણ આપણે જોઈએ અને ત્રિકોણ પસંદ કર્યા પછી એ બી સી અને વિધાન કેવી રીતે આવશે એ આપણે જોઈશું હવે અહીંયા આઠમા ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓની બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે તો અહીંયા એક આપણે આકૃતિ દોરી દઈએ આકૃતિ પહેલી અવશ્ય દોરવાની એના ઉપરથી જ આપણે વિધાન લખવાના થાય એ બી સી અને એ એ બી સી આકૃતિ તમે આ રીતે દોરશો અથવા તો ચોકડીની અંદર જે આકૃતિ આપેલી છે એ પ્રમાણે લેશો તો અહીંયા એ સી પાયો છે અને અહીંયાથી એક કાટખૂણો થાય અને આ બી કાટખૂણો છે આ રીતે અને એની ઉપર એક ભેદ લીધેલો છે એ ડી એડી ભેદ લીધેલો છે એટલે પક્ષની અંદર શું આપેલું છે ત્રિકોણ એબીસી કાટકોણ છે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે કાટખૂણો છે અને સાધ્યમાં સાબિત કરવાનું છે એબી સ્ક્વેર એસી સ્ક્વેર બરાબર कर्ण नो वर्ग ए बाकी बाजुओना वर्गोना सरवाड़ा जेटलो होय छे ए रीते आपणे लई शकीए हवे आपणे साबितीमां तो साबिती नी अंदर आपणे जोईए तो बीडी लंब एसी थाय छे बीडी लंब एसी लंब दोरेलो छे भेदने आपणे लंब दोरवानो छे એટલે बीडी लंब एसी दोरो आ रचना करवानी कही ज्या बी ए एसी पर आवेलो बिंदु छे आवेलो बिंदु त्रिकोण A M B समरूप त्रिकोण A B C समरूप त्रिकोण A B C मा A D छेद मा A B बराबर A B छेद मा A C अने आपने परिणाम एक आपी देंगे A B A B A B स्क्वायर बराबर AD into AC એને પરિણામ 1 આપી દઈશું તે જ પ્રમાણે આ નીચલું વિધાન આવશે BMC વાળું તે જ પ્રમાણે ત્રિકોણ AB આપણે અહીંયા M લીધો નથી એટલે અહીંયા D બિંદુ આવશે ABD તે પ્રમાણે આવશે હવે અહીંયા त्रिकोण बी डी सी समरूप त्रिकोण ए बी सी અહીંયા એમ આપેલો છે એમ ની જગ્યા પર આપણે ડી મૂકવાનો છે એટલે સી ડી છેદ માં બી સી બરાબર બી સી છેદ માં એ સી આ સંતમે ગુણાકાર કરી દઈએ બી સી સ્ક્વેર બરાબર સી ડી ઇન્ટુ એ સી અને પરિણામ 2 આપી દઈએ परिणाम एक अने परिणाम बे ए अपने हवे ए बनेनो सरवाळो करिए केम सरवाळो करवानो तो पायथागोरसना प्रमेयनी अंदर बे बाजुओना वर्गोनो सरवाळो आपणे शोधवानो छे हा એટલે परिणाम एक अने परिणाम बे एनो आपणे सरवाळो करिए तो साबितीमां आपणे लखीशुं के परिणाम एक अने बे नो सरवाळो
लेता। परिणाम ए करने परिणाम ये हमारा सर्वाधिक लिए ए बी स्क्वायर प्लस बी सी स्क्वायर। ए बी परिणाम एक बार डाबी बाजू परिणाम देवा बी सी ये बने ना सर्वाधिक लिए तो अब बनने ए डी प्लस ए डी इनटू ए सी प्लस सी डी इनटू ए सी बराबर। हवे आ बने में कॉमन शू है जो लीए आ अने आ कॉमन है एटले ए सी कॉमन काढ़ी लीए तो ए डी प्लस सी डी आ रीत विधान आशे। ए डी प्लस सी डी ए कॉमन काढ़ी लीधा आपणे तो कॉमन काढ़ी लीधा पछी अहींया आकृति में तमे जुओ तो ख्याल आवशे के ए सी ए डी अने बी सी के सी डी बने नो टोटल केटलो थशे AC થશે એટલે AC આવશે એટલે અહીંયા લખી દેવાનું કે AD CD બરાબર AC એટલે બે AC ભેગા થશે એટલે AC 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 નો સ્ક્વેર એટલે અહીંયા AB સ્ક્વેર BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર આ આપણો પાયથાગોરસનો પ્રમેય સાબિત થયો એમ કહેવાશે એટલે અહીંયા પાયથાગોરસનો પ્રમેય ખાસ પરીક્ષાની અંદર પૂછાય છે વારંવાર પાયથાગોરસનો પ્રમેય અથવા પાયથાગોરસનો પ્રતિપ્રમેય એ પૂછાય છે એટલે સાદીથી એકદમ સહેલી ને ટૂંકી છે કયું વસ્તુ યાદ રાખવાની છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે AB સ્ક્વેર બરાબર AD ઇનટુ AC BC સ્ક્વેર બરાબર CD ઇનટુ AC બે પરિણામો જો યાદ લઈ ગયા તો બંનેનો સરવાળો કરી દેશો તો તરત જ તમને જવાબ મળી જશે ફરીથી આપણે એક વખત જો રિપીટ કરી લઈએ કે પાયથાગોરસનો પ્રમેય काटकोण त्रिकोण में कर्णनो वर्ग એટલે AC બાકીની બે બાજુઓ એટલે AB અને BC વર્ગોના સરવાળા જેટલો હોય છે એમ સાબિત કરો તો આપણે ત્રિકોણ ABC આ રીતે લીધો આડો ત્રિકોણ લઈ લીધો છે તમે આવી આકૃતિ દોરશો તો પણ વાંધો નથી ABC અને આ રીતે ત્રિકોણ લેશો તો પણ વાંધો નથી પક્ષમાં ત્રિકોણ ABC માં કોણો બી કાટખૂણો છે અને સંધ્યમાં કર્ણનો વર્ગ AC સ્ક્વેર બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો AB સ્ક્વેર + BC સ્ક્વેર એ રીતે આપણે સાબિત કરવાનું છે સાબિતીની અંદર જોઈએ તો BD લંબ AC દોરવાનો છે આ તો કામ કરવાનું કહ્યું જ્યાં D એ AC પર આવેલું છે હવે આપણે આ વિધાન ગણાને યાદ નથી આવતું અમે 6.7 નું પરિણામ ત્રિકોણ ABB એટલે આ બાજુનો ત્રિકોણ અને આખો ત્રિકોણ ABC એમનો ગુણોત્તર AD છેદમાં AB બરાબર AB છેદમાં AC AB AB AB² AD અને AC નો ગુણાકાર પરિણામ